સંતાને હંતારો યત પાદાં ગુજરેણવ શ્રિયાણાં નિજાચાર્યાં પ્રણમામિ મુહુર્મુ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિ ગો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ વલ્લભનંદન પ્રભુર્નંદ કુમારો મે સ્વામિની વૃષભાનુજ કૃતાર્થોહં 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 ન સંશય તસ્ય સેવાં પ્રકુર્વીત યાવત જીવં સ્વધર્મતઃ ન ફલાર્થં ન ભોગાર્થં ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધયે શુદ્ધ ભાવઃ પ્રબોસ્થાપ્યો ન ચાતુર્યં પ્રયોજકમ્ અંતર્યામિ સમસ્તાનાં ભાવં જાનાતિ માનસં શ્રી ગોવર્ધનનાથ પાદયુગલં હૈયંગલીન પ્રિયં નિત્યં શ્રી મથુરાધિપં સુખકરં શ્રી વિઠ્ઠલે શંમુદ શ્રીમદ વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દું વિભું શ્રીમન મન્મથ મોહનં નટવરં શ્રી બાલકૃષ્ણં ભજે શ્રીમદ વલ્લભ વિઠ્ઠલૌ ગિરિધરં ગોવિંદરાયાભિધં શ્રીમદ બાલકૃષ્ણ ગોકુલપતિ નાથં રઘુણાં તથા એવં શ્રી યદુનાયકં કિલ ઘન શ્યામં ચ તત્ વંશજાન કાલિંદીં સ્વગુરું ગિરિં ગુરુ વિભું સ્વીય પ્રભું ચ સ્મરે આચાર્ય ચરણ દ્વંદ્વં ભક્તિ જ્ઞાનાભ્યભાસ્કરં નમસ્યામિ મનઃ કર્મ વાગ્વિરંતસ્તમોપહં દાસ્યં પ્રયચ્છતામય્યં સમસ્તફલમૂર્ધકં સ્વામિનૌ વલ્લભાદીશો વિઠ્ઠલેશાભિદૌ સદા શ્રીકૃષ્ણં પરમાનંદં દશલીલાયુતં સદા સર્વભક્તસમુદ્ધારે વિસ્ફુરંતં પરમ મમ શ્રીમદ્ ભાગવતં નૌમિ યસ્યૈકસ્ય પ્રસાદતઃ અજ્ઞાતાનપિ જાનાતિ સર્વઃ સર્વાગમાનિનઃ બુદ્ધિપ્રેરક કૃષ્ણસ્ય પાદપદ્મં પ્રસીદતુ
ध्यानासमर्थ जीवाना अस्माकं सर्वदा स्वतः वन्दे नन्द व्रज स्त्रियां पादरेणु विष्णुशः यासां हरि कथोद्गीतं पुनाति भुवनत्रयम् सुलभ्य हृदि सर्वेषम् श्रीगोपी जनवल्लभम् गुणगानं सदा कुर्वे तस्य तुष्टये स्वभावतः। श्रीमद् भागवत में महात्म्य में चौथो अध्याय आपणे जोई रह्या छे अने आजे श्लोक नंबर 31 थी 35 सुधीना श्लोक ये आपणे जोईशुं। એમાં 31મો શ્લોક આપણે જોઈએ। યત ફલમ મદ ગૃહાયાતમ તચ્ચ શીઘ્રમ વિનશ્યતિ નિર્ભાગ્યસ્ય નપત્યસ્ય કિમતો જીવિતેન મે। અહીંયા આપણે અન્વયાર્થ જોઈએ તો ચ એટલે અને, યત એટલે તે, ફલમ એટલે ફળ, શ્રી મત ગૃહાયાતમ, મત ગૃહાયાતમ મારા ઘેર આવે છે, તત તે ફળ શીઘ્રમ તત્કાળ, વિનશ્યતિ નાશ પામે છે, અતઃ એટલા માટે નિર્ભાગ્યસ્ય સદભાગ્ય વગરના અનપત્યસ્ય પ્રજા વગરના મે એટલે મારા જીવિતેન જીવંતી કિંમ એટલે શું એનો અર્થ આપણે જોઈએ સામાન્ય તો હું મારા ઘરમાં જે ફળ લાવું છું તે તરત સુકાઈ જાય છે। તો ભાગ્યહીન એવા મને જીવવાથી શો લાભ છે। 32મો શ્લોક આપણે જોઈશું। ઇત્યુક્ત્વા સરુરોશ્ચૈસ્તતપાર્ષ દુઃખપીડિત તદા તસ્ય યતેશ્ચિત્તે કરુણા ભૂત કરીયસી। 32મા શ્લોકમાં અન્વયાર્થ જોઈએ। ઇતિ આ પ્રમાણે, ઉક્ત્વા એટલે કહીને, દુઃખ પીડિત દુઃખથી પીડાયેલ, સહ એટલે તે આત્મદેવ, તત પાર્શ્વમ તે સંન્યાસી આગળ, ઉચ્ચૈહી મોટેથી, રુરોદ રડી પડ્યો, તદા ત્યારે, તસ્ય યતેહે તે યોગીના ચિત્તે ચિત્તમાં, ગરીયસી અતિશય મોટી કરુણા એટલે દયા, અભૂત ઉપજી। એનો અર્થ જોઈએ સામાન્ય તો એમ બોલીને દુઃખથી પીડાતા એ બ્રાહ્મણ
પેલા સંન્યાસી પાસે મોટો ઘાંટો કાઢી રોવા લાગ્યો. એ વખતે સંન્યાસીને બહુ દયા આવી. 33માં શ્લોકમાં આપણે આગળ વધીએ. તત બાલાક્ષરમાલાં ચ વાચયા માસ યોગવન સર્વં જ્ઞાત્વા યતિઃ પશ્ચાત વિપ્રમુચે સવિસ્તરમ. અનો અર્થ જોઈએ. યોગવાન એટલે યોગી. યોગ જેમણે સાધ્ય કર્યો છે એવા મહાત્માએ આ સંસ્કૃત ભાષાની એક સુંદર મજા છે કે પાછળ વાન મૂકી દઈએ શબ્દ તો એક સુંદર અર્થ નીકળતો હોય છે. દાખલા તરીકે ભાગ્યવાન, તો જેની પાસે ભાગ્ય છે તે ધનવાન, તો જેની પાસે ધન છે તે પુત્રવાન, તો જેની પાસે પુત્ર છે તે વિદ્યાવાન, જેની પાસે વિદ્યા છે તે એમ એમ. અહીંયા યોગવાન એટલે યોગી માટે પણ વધારે સમજાયું કે યોગ જેમણે સાધ્ય કર્યો છે એવા એ મહાત્માએ તદ બાલાક્ષરમાલા એ આખા શબ્દને સંધિમાં છૂટો પાડ્યો. તત ભાલ અક્ષર માલા, તત એટલે તેના આત્મદેવના, ભાલ લલાટમાં કપાળમાં, અક્ષરમાલામ અક્ષર પંક્તિને, એનો અર્થ થાય સીધો કે એના લલાટના લેખને. વાચયામાસ વાંચી, ચ એટલે અને, સર્વમ એટલે બધું, જ્ઞાત્વા એટલે જાણીને, પશ્ચાત પછીથી, વિપ્રમ બ્રાહ્મણને એટલે કે આત્મદેવને, સ વિસ્તારમ વિસ્તારપૂર્વક, ઉચ્ચ એટલે કહેવા લાગ્યા. એટલે એ સંન્યાસીએ જે આત્મદેવ બ્રાહ્મણ છે એના કપાળમાં લખેલી અક્ષરમાળા વાંચી જોઈ, અર્થાત એના ભાગ્યમાં શું હતું એ એને જોઈ લીધું, એનું ભાગ્ય જાણી લીધું. અને સંન્યાસી વિસ્તારથી બ્રાહ્મણને કહેવા લાગ્યો. હવે 34માં શ્લોકમાં યતિ રુવાચ મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ વિવેકમ તુ સમાસાધ્ય યજ સંસાર વાસના. યતિ રુવાચ એટલે યતિ બોલ્યા. પ્રજારૂપમ પ્રજારૂપી, અજ્ઞાનમ અજ્ઞાનને, મુંચ એટલે ત્યજી દે, કર્મણ કર્મની, ગતિ એટલે ગતિ, બલિષ્ઠ બળવાન છે, વિવેકમ તો વિવેકને તો સમાસાધ્ય મેળવીને, સંસાર વાસના સંસારની વાસનાને, ત્યજ એટલે છોડી દે. સંન્યાસી બોલે છે, આત્મદેવને સમજાવે છે, કારણ કે પેલાના લલાટને જોયું છે, એના લલાટમાં લખાયેલા લેખને જોયા છે. તું પ્રજાની ઈચ્છા છોડી દે, કેમ કે એ તારું અજ્ઞાન છે, કર્મની ગતિ બલવાન છે, મનમાં વિવેક રાખીને સંસારની વાસનાનો તું ત્યાગ કર્મ. કર્મની ગતિ ખૂબ ગહન છે, એને કોઈ સમજી શકતું નથી.
એટલે તું મનમાં વિવેક રાખ, તારા ભાગ્યમાં સંતાન નથી એ સમજી લે, અને સંસારની વાસનાનો તું ત્યાગ કર. આગળ 35મા શ્લોકમાં પાછા યતિજી કહે છે, શૃણુ વિપ્ર મયાતેદ્ય પ્રારબ્ધમ તુ વિલોકિતમ સપ્ત જન્માવધિ તવ પુત્રો નૈવ ચ નૈવ ચ. સંબોધન કરે છે, હે વિપ્ર, હે બ્રાહ્મણ, શૃણુ એટલે સાંભળ, અદ્ય એટલે આજે, મયા એટલે મેં, તે એટલે તારું, પ્રારબ્ધ તો નસીબ, પ્રારબ્ધ તો વિલોકિતમ સારી રીતે જોઈ લીધું છે, ચ એટલે અને, તવ એટલે તને, સપ્ત જન્માવધિ સાત જન્મ સુધી, પુત્ર પુત્ર ન એવ નથી જ, ચ એટલે અને, નૈવ નથી જ, બે વખત કીધું નથી જ, નથી જ, બહુ જ કોન્ફિડન્ટલી કહી દીધું, ચોક્કસ પણ કહી દીધું કે હે બ્રાહ્મણ તું સાંભળ, હમણાં મેં તારું ભાગ્ય તપાસ્યું તો સાત જન્મ સુધી તારા ભાગ્યમાં સંતતિનું સુખ નથી, એટલે નથી, બહુ સ્પષ્ટપણે કહી દીધું. હવે આ 5 શ્લોકમાં આપણે જે કંઈ થોડોક વિચાર જે કરવો છે એમાં પ્રારબ્ધની કર્મની વાત કરી, કર્મની ગહન ગતિની વાત કરી, અને આપણે પણ સામાન્યતઃ કહીએ છીએ કે જેવા કર્મ એવો એવો ફળ, જેવો કર્મ એવું ફળ, તમે જેવું વાવો એવું લણો લણો, બરાબર છે. સારાનું ફળ સારું, ખોટાનું ફળ ખોટું, એ સામાન્ય રીતે આપણે કહીએ છીએ, અને જે જોઈએ છે તે રીત પણ સાચી છે, પણ થોડોક વલ્લભીય વેદાંત ઉપર આપણે જો થોડો આનો વિચાર કરીએ તો કર્મ એ જડ છે. આપણે બધા જ માનીએ છીએ કે કર્મ ફળ આપે છે અને સ્વીકૃત વસ્તુ છે, પણ વલ્લભની ફિલોસોફી એવું સમજાવે છે કે કર્મ એ જડ છે, ફળ આપવાની શક્તિ તો માત્ર ઠાકોરજીમાં જ છે. એટલે કર્મ ફળ આપતું નથી, પણ ફળ કૃષ્ણ આપે છે, પણ ઠાકોરજી દરેકના કર્મ પ્રમાણે ફળ આપતા હોય છે, આ મર્યાદા છે. અને ઘણી વખત ઠાકોરજી કર્મની સામું જોયા વગર પણ ફળ આપી દેતા હોય છે, આ પુષ્ટિ છે. એટલે આપણે ત્યાં વલ્લભાખ્યાનમાં એ જ ગાયું, તેને કાલ કર્મ નવ બાંધે રે, યમતો શિષ્ય ધનુષન સાંધે રે, એવો માર્ગ શ્રી રાધાવરનો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિનો રે. એટલે બ્રહ્માજી અને શંકર એનો પણ પ્રવેશ આ માર્ગમાં નથી, એવો આ એક અતિશય નવીન પ્રકારનો, પણ શાસ્ત્રોક્ત 4 પ્રસ્થાનોમાં, વેદમાં, ગીતામાં, બ્રહ્મસૂત્રમાં અને ભાગવતમાં કહેલો માર્ગ એ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે. એટલે જ્યારે કર્મના ફલની વાત આવે ત્યારે આટલું આપણે નિશ્ચિતપણે માનવું કે નો ડાઉટ કર્મ આધારિત ફળ મળે છે, પણ એ ફળ કર્મ નથી આપતો, એ ફળ ઠાકોરજી આપે છે. ઠાકોરજી જ્યારે વ્યક્તિના કર્મને જોઈ અને ફળ આપે ત્યારે મર્યાદા છે કે એને આવું કામ કર્યું છે. રામ જરૂ કે બેઠ કે સબકા મુજરા લેતા,
राम जरू के बैठ के सबका मुजरा ले, जैसी जितनी चाकरी उसको उतना दे। राम जरू के बैठ के सबका मुजरा ले, जैसी जिसकी चाकरी उसको उतना दे। भगवान तो जरूकामा बिराजा छे અને બધા એમને પ્રણામ કરે છે, એમને સલામ કરે છે, એમની સેવા કરે છે, પણ જેસે જીસકી ચાકરી, જેણે જેવી સેવા કરી છે એવું ફળ આપે છે, તો આ મર્યાદા છે, કારણ કે રામજી છે ને મર્યાદા છે. પણ પુષ્ટિસ્થ જીવો માટે ઘણી વખત પ્રભુ આ કર્મ તરફ પણ જોતા નથી હોતા. એટલે જ આપણે ત્યાં ત્રણ તુંબાવાળા વૈષ્ણવની વાર્તા બિરાજે છે કે ત્રણ તુંબાવાળા વૈષ્ણવ જે ગામમાં જઈ ચડ્યા ત્યાં એક વૈષ્ણવ હતા. એ વૈષ્ણવે એટલી સુંદર સેવા કરી કે તુંબાવાળા પ્રસન્ન થઈ ગયા કે ભાઈ તું કંઈક માગ. પણ વૈષ્ણવે ખૂબ સરસ જવાબ આપ્યો, જે વસ્તુ આપણે બધાએ જીવનમાં ઉતારવા જેવી છે, સમજવા જેવી છે. વૈષ્ણવ એમ કહે છે કે મારા ઘરે ઠાકોરજી બિરાજે છે, મારા ઘરે ઠાકોરજી બિરાજે છે, મારે કંઈ જોઈતું નથી. એટલે જે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ત્યાં આપણે કોઈની પાસે માગવાનું શું, બાપડા શું થવાનું, બિચારે શું થવાનું. એક ગર્વ હોવો જોઈએ કે મારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે, મારા માથે ઠાકોરજી બિરાજે છે, મારે કાંઈ જ જોઈતું નથી. પણ તુંબાવાલા તો કે ના, તારે કંઈક માગવું જ પડશે. ત્યારે વૈષ્ણવ છે ને પરોપકાર કરે ને, એટલે એણે કીધું કે ભાઈ મારા રાજા છે એમને સંતાન નથી. હવે એ રાજાએ સંતાન માટે યજ્ઞ કરાયો એના પંડિત પાસે. એ શિવના ભક્ત શિવજી પ્રસન્ન થયા અને પુત્ર માટે વાત કરી. તો એ શિવજી ઠાકોરજી પાસે જઈને વિનંતી કરે છે કે રાજાને પુત્ર થાય. પણ ઠાકોરજી કહે છે કે એના ભાગ્યમાં સંતાન નથી. જેમ અહીંયા સંન્યાસીએ સંન્યાસી યતીએ આત્મદેવને કહી દીધું કે મેં તારું લલાટ જોઈ લીધું છે, તારા ભાગ્યને મેં વાંચી લીધું છે, તારા ત્યાં સાત જન્મે પણ બાળક નથી નથી અને નથી. કદાચ આવો જ જવાબ ઠાકોરજીએ મહાદેવજીને કહ્યો હશે કે એના ભાગ્યમાં નથી એટલે નથી. અને આવા પ્રસંગ પછી પેલા વૈષ્ણવે જ્યારે વાત કરી ત્રણ તુંબાવાળાને કે રાજાને બાળક થાય, રાજાના ભાગ્યમાં બાળક નથી, આપણે કર્મના આધારે માની લઈએ કે એના ગયા જન્મના કર્મ હતા, કે કર્મના આધારે એને ફળ મળે એવું નહોતું, માટે ભગવાન કર્મના આધારે ફળ આપતા નહોતા, મર્યાદા હતી. પણ તુંબાવાળાએ પ્રસન્ન થઈને કીધું કે જા તારા રાજાને એક નહીં ચાર પુત્રો થાય. મને એમ લાગે જાણે ધર્મર્થ કામ મોક્ષ એમ આપી દીધા હોય એના જેવું લાગે. તો ખરેખર એ રાજાને ચાર પુત્રો થયા ત્યારે રાજા વિચારમાં પડ્યો. એમણે પેલા બ્રાહ્મણને બોલાવ્યો, બ્રાહ્મણે પાછા શંકરની સાધના કરીને શંકરને કીધું કે મહારાજ આવું કેવું, આપ કહેતા હતા કે સાત જન્મ સુધી આના ભાગ્યમાં પુત્ર નથી, નાને ત્યાં તો ચાર પુત્ર થયા અને એ બી પેલા એક વૈષ્ણવના કહેવાથી થયા. એટલે શંકર ભગવાન ગયા પ્રભુ પાસે, પ્રભુ આ કઈ લીલા. ઠાકોરજી કહે છે કે એના ભાગ્યમાં સંતાન નથી એ તો હકીકત છે, પણ મારા ભક્તે મારા વૈષ્ણવે જ્યારે કીધું કે એને ત્યાં ચાર સંતાન થશે તો એ મારા ભક્તની વાતને માન્ય કરવા, પ્રમાણિત કરવા મેં એને ભાગ્યમાં નહોતા છતાં પણ ચાર પુત્રો આપ્યા. અને ત્યાં સુધી કીધું મહાદેવજીને કાં તો સારું થયું કે એ મારા ભક્તિ એવું ના કીધું કે જ્યાં તારે ત્યાં ભગવાન પ્રગટ થશે, જો એવા આશીર્વાદ આપ્યા હોત તો મારે પણ એના ઘરે પ્રગટ થવું પડત. અહીંયા પણ જે છે પ્રસંગ એ કર્મના ફળનો તો છે, પણ મેં જેમ કહ્યું તેમ આપણા માર્ગની ફિલોસોફી છે કે કર્મ પ્રમાણે જ્યારે ઠાકોરજી ફળ આપે ત્યારે મર્યાદા છે, અને પ્રભુ કર્મની સામે જોયા સિવાય જ્યારે ફળ આપી દે ત્યારે તે પુષ્ટિ છે. એટલે અહીંયા આ કર્મ વિશે ખાસ આપણે આ જાણવું જોઈએ કે ફળ આપવાની તાકાત કર્મમાં નથી, એ ઠાકોરજી જ
કર્મ પ્રમાણે ફલ આપતા હોય છે. અને બીજો અહીંયા એક શબ્દ 34માં શ્લોકમાં બહુ સરસ આવ્યો, કારણ કે સંન્યાસીએ કહ્યું એને યતિરુવાચ કે તે પ્રજાની ઈચ્છા છોડી દે, કેમ કે એ તારું અજ્ઞાન છે, કર્મની ગતિ બલવાન છે. મનમાં વિવેક રાખીને સંસારની વાસનાનો તું ત્યાગ કર. અહીંયા શબ્દ વાપર્યો મુંચ, તેજી દે, તેજી દે. જ્યારે પૂતના પણ ઠાકોરજીને દૂધ પીવડાવવા ગઈ અને ઠાકોરજીએ કૃપા કરવી તેના ઉપર, તો જે રીતે પૂતનાના સ્તનને બહુ જ જબરજસ્તીથી પકડી અને દબાવ્યો ત્યારે પૂતનાથી પણ સહન ના થયું. એક તો પૂતના એક બોલી હતી કે મૂંચ મૂંચ, છોડી દે છોડી દે. એટલે આ મૂંચ શબ્દથી આ મને પૂતના લીલાનું થોડું સ્મરણ આવી ગયું. અને આગળ કહ્યું કે ઈચ્છા છોડી દે, કર્મની ગતિ બળવાન છે, મનમાં વિવેક રાખીને સંસારની વાસનાનો તું ત્યાગ કર. એટલે અહીંયા સંન્યાસી આત્મદેવને વિવેક રાખવાનો કહે છે. એટલે આત્મદેવ જ્યારે વિવેક વિશે વિચારે, તો સંન્યાસી જ્યારે આત્મદેવને વિવેક કહે ત્યારે જીવનનો જે વિવેક છે એની જ વાત આવે, સાચી સમજ આવે. વિવેકના અર્થ તો ઘણા થાય. પાત્રને પણ વિવેક કહે, એકાંતને પણ વિવેક કહે, પણ મહાપ્રભુજી વિવેક દેરાશમાં, વિવેક એટલે વિચાર, એ પ્રમાણે અર્થ કરતા હોય છે. એટલે વિવેક રાખવાનું કહ્યું અને એ રીતે સંસારની વાસનાનો ત્યાગ કરવાનું કહ્યું. જ્યારે મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં વિવેકને ખૂબ સુંદર રીતે સમજાવ્યો છે. સંન્યાસીએ તો કહ્યું આત્મદેવને કે તું વિવેક રાખ અને સંસારની વાસનાનો તું ત્યાગ કર. પણ ખરેખર જેટલું માનીએ છે એટલી વાસના ત્યજવી છોડવી એ સરળ નથી. વસતી જે વસે છે અને જે વસે છે માટે જ આપણો જીવ પકડાયેલો રહ્યો છે. વાસનાના બળથી જ જીવ પકડાયેલો રહ્યો છે આપણા દેહની અંદર. જેટલો એક નાનો જીવ છે, વાળના અગ્રભાગના 10,000મા ભાગનો જીવ છે, અને આ દેહરૂપી પિંજરના 9 દ્વાર ખુલ્લા છે, છતાં પણ જીવ કોઈ દ્વારથી નીકળતો નથી, દ્વાર બનતો નથી ને, ખુલ્લા દ્વાર છે, પણ છતાંય જીવ એ દ્વારમાંથી બહાર નીકળતો નથી, કારણ કે વાસનાથી બંધી ગયો છે. ઠાકોરજીએ ઈચ્છા કરી, એકો હમ ભવિષ્યમાં પ્રજા એ અનેક જણ અનેક રૂપે હું બનું, દરેકને આત્મા આપ્યો, લિંગ દેહ આપ્યો, અને સાથે સાથે એને એક ચોક્કસ વાસના આપી કે મારે આ જીવને આ કામ કરાવવું છે, આ રીતે લઈ જવો છે. તો એ મધ્યમ વાસના જે છે ને, એનાથી જીવ દેહની અંદર બંધાયેલો પકડાયેલો રહે છે. અને જે વખતે વાસના છૂટે એ વખતે માનવું કે પછી માણસનું અસ્તિત્વ રહેતું નથી. શાસ્ત્રીજીએ બહુ સરસ એક પ્રસંગ કહેલો, પરમહંસ જેવી ઊંચી કક્ષાના સંત, પરમહંસમાં શું ન હોય પણ એમને ખાવાનો શોખ બહુ, એટલે એમના પત્ની એમને કહે પણ ખરા કે આટલા મોટા સંત છો અને ખાવામાં કેમ આટલો બધો તમને રસ છે. એટલે પરમહંસે બહુ સરસ વાત કરી હતી કે આ ખાવાની મારી વાસના છે ને, ત્યાં સુધી હું જીવતો છું, ત્યાં સુધી હું ધરતી ઉપર છું, જે દિવસે જશે તે દિવસે હું નહીં રહું. એટલે રોજે રોજ ભોજનમાં શું જોઈએ, શું ઓછું વધતું એમ કહેતા હશે પરમહંસજી રામકૃષ્ણજી. અને એક દિવસ રસોઈ સિદ્ધ થઈને આવી અને રામકૃષ્ણજી કશું ન બોલ્યા, અને એ દિવસ એમની જીવનનો અંત દિવસ બની ગયો. આમ વાસનાથી જીવ પકડાયેલો રહેતો હોય છે.
એટલે મહાપ્રભુજીએ આપણને વિવેક માટેની બહુ સુંદર સમજ આપી. આમ તો શ્રીમદ ભાગવતમાં આપણે જોઈએ છે કે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થતો વિવેક વધે કઈ રીતે. સમનકાદી ઋષિઓએ સુજીને પૂછ્યું છે કે ભક્તિ જ્ઞાન વૈરાગ્યથી પ્રાપ્ત થતો વિવેક વધે કઈ રીતે. એટલે પહેલાં તો ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય જ મળવા મુશ્કેલ, એટલે એ મળવા મુશ્કેલ તો વિવેક મળવો પણ મુશ્કેલ, અને વિવેક મળવો મુશ્કેલ તો એને વધારવો કેટલો મુશ્કેલ. મહાપુરુજીએ આપણા સંપ્રદાયમાં વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં આ વિવેક વિશે ખૂબ સુંદર સમજ મહાપુરુજી આપી છે. એટલે વિવેક શબ્દના સમજમાં આપણા માટે આ થોડું ઘણું આપણે આ જોઈએ. તો વિવેક ધૈર્યના આશ્રય એ ષોડશ ગ્રંથની રત્નમાળામાં આઠમું રત્ન છે. શ્રી મહાપુરુષે 16 રત્નો જ પ્રગટ કર્યા છે અને એમાં આઠમું રત્ન છે. આ ગ્રંથની રચના કોના માટે થઈ, ક્યારે થઈ, ક્યાં થઈ, તે બધી માહિતી આપણને મળતી નથી, એનો નિર્દેશ મળતો નથી. પણ 252 વૈષ્ણવની વાર્તામાં એક છઠ્ઠી વાર્તા છે, શ્રી વિઠ્ઠલદાસ કાયસ્થની વાર્તા, અને 162મી વાર્તા છે એક વિરક્ત વૈષ્ણવની વાર્તા. આ બે વાર્તાઓનું જો આપણે અધ્યયન કરીએ તો આ બે વૈષ્ણવોને કયા કયા, શ્રી વિઠ્ઠલદાસ કાયસ્થ અને આ વિરક્ત વૈષ્ણવ, તો બંને વૈષ્ણવોને ગોસાઈજી પ્રભુચરણોએ આ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથનો પાઠ ભણાવ્યો છે. વિવેક ધૈર્યાશ્રય વિશે આ બંને વૈષ્ણવોને શ્રી ગોસાઈજીએ સમજાવ્યું છે અને એના ફળ સ્વરૂપે આ બંનેના જીવનમાં જે જે ઝંઝાવાતો આવેલા હતા એમાં તેમનો વિવેક ધૈર્ય અને આશ્રય એકદમ દ્રઢ રહ્યા હતા. બંને વૈષ્ણવોના જીવનમાં શું એ ઝંઝાવત હતા તે પણ આપણે થોડું ઘણું જોવાનો પ્રયત્ન કરીશું. પણ જે જે ઝંઝાવત આવ્યા એમાં બંને વૈષ્ણવો અડેખમ રહ્યા છે. કેમ? વિવેક ધૈર્ય અને આશ્રયના લીધે. એટલે જ્યારે વિવેક ધૈર્યાશ્રય જેવો મહાપુરુજીનો ગ્રંથ રત્ન અને શ્રી ગુસાઈજી મહારાજ જ્યારે વચનામૃતથી સમજાવતા હોય ત્યારે આ ગ્રંથ ફલિત થયા વગર રહે જ નહીં. અને બંને વૈષ્ણવોને આ ગ્રંથ ફલિત થયો છે. એટલે ઝંઝાવાતવાળી જિંદગીમાં પણ આ વિવેક ધૈર્ય આશ્રયના લીધે એ લોકો ટકી રહ્યા છે. હવે આ ગ્રંથની સામાન્ય સમજ જો આપણે જોઈએ તેમાં કુલ 17 શ્લોકો બિરાજે છે. અત્યારે આપણે માત્ર વિવેકનો જ વિચાર કરવો છે કારણ કે આપણા શ્લોકમાં વિવેક શબ્દ આવ્યો છે. એટલે 1-5 શ્લોકમાં વિવેકનું નિરૂપણ કર્યું છે, 6-9 શ્લોકમાં ધૈર્યનું નિરૂપણ કર્યું છે અને 10-17 શ્લોકમાં આશ્રયનું વર્ણન કરેલું છે. તો હવે વિવેક કેટલા છે? 1-5 શ્લોકમાં મહાપુરુજી વિવેક ગણાવ્યા છે તે આપણે જોઈશું. તો વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ ઉપર જે સાહિત્ય લખાયું જેને આપણે ટીકાઓ કહીએ તેમાં કેટલાક ટીકાકારો 7 વિવેક બતાવે છે તો કેટલાક ટીકાકારો 9 પ્રકારના વિવેક બતાવે છે. આપણે કુલ 9 પ્રકારના વિવેકો જે બતાવ્યા છે આ ગ્રંથમાં આપણા પરમ ભગવદ્ગીતા રમેશભાઈ પરીખે એ ગણાવ્યા છે. એમાં પહેલો વિવેક હરિહિ સર્વમ કરિષ્યતિ, હરિહિ સર્વમ કરિષ્યતિ એટલે શ્રી હરિ વૈષ્ણવનું બધું કાર્ય પાર પાડશે જ. વિવેકસ્તુ હરિહિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ, એમાં આટલી વસ્તુ લીધી, હરિહિ સર્વમ કરિષ્યતિ. વિવેકની શરૂઆત તો આ રીતે જ મહાપુરુષે કરી છે કે વિવેકસ્તુ હરિહિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ, પણ અહીંયા હમણાં નિજેચ્છાતને બાજુમાં રાખી હરિહિ સર્વમ કરિષ્યતિ. આખા પદમાંથી
હરિ સર્વમ કરી શકે, શ્રી હરિ જ વૈષ્ણવનું બધું કાર્ય પાર પાડશે. હવે સર્વમ સાથે લઈ લીધું, હરિ સર્વમ નિજેચ્છા તો કરી શકે, પેલું નિજેચ્છા તેનું તો લીધું, હરિ સર્વમ કરી શકે, હરિ સર્વમ નિજેચ્છા તો કરી શકે, એટલે હરિ વૈષ્ણવોનું બધું કાર્ય પાર પાડશે. આ તો હરિ સર્વમ કરી શકે, પણ હરિ સર્વમ નિજેચ્છા તો કરી શકે, એટલે શ્રી હરિ જે કંઈ કરશે તે બે પ્રકારે કરશે, એક તો પોતાની ઈચ્છા પ્રમાણે કરશે, અથવા તો જે નિજજનોની ઈચ્છા છે એના પ્રમાણે કરશે. જેમ મહાપ્રભુને નામ પ્રગટ કર્યું છે ને સ્વકીર્તિ વર્ધન, તો અહીંયા સ્વકીર્તિ વર્ધન એટલે મહાપ્રભુજીની કીર્તિ વધારનારા એવું નામ ન થાય, પણ મહાપ્રભુજી સ્વકીય જે પોતાના છે, સ્વ એટલે સ્વકીય જનો છે, એની કીર્તિ વધારનારા છે. એટલે આજે મહાપ્રભુજીના સેવકો જોઈએ તો જો એમની કીર્તિ 10 દિશાઓમાં પ્રસરેલી છે, તો અહીંયા પણ હરિ ક્યાં તો પોતાની ઈચ્છા અથવા તો પોતાના નીચ જનોની ઈચ્છાથી કરશે. ત્રીજો વિવેક, પ્રાર્થી તેવા તત હકીમ, પ્રભુ પાસે માગણી કરવાથી શું પ્રશ્નાર્થ છે, પ્રાર્થી તેવા તત કિમ, કિમ ક્વેશ્ચન માર્ક છે કે ભાઈ ભગવાન પાસે માગણી કરવાથી શું, કારણ કે આગળ તો કહી દીધું કે પ્રભુ પોતાના ભક્તોનું બધું કરે છે, પોતાની ઈચ્છા પણ ભક્તોની ઈચ્છા પણ કરે તો છે જ, એને કરવાના છે. ચોથું એટલે પ્રભુ પાસે માગણી કરવાથી શું, એ પ્રાર્થના કરવાથી શું. ચોથો વિવેક, સર્વત્ર તસ્ય સર્વમ હી સર્વ સામર્થ્ય મેવ ચ, એટલે બધે બધું જ એનું છે, એનું એટલે ઠાકોરજીનું છે, બધે બધું જ એનું છે, ઠાકોરજીનું છે, તથા બધું જ આપવાનું એનું સામર્થ્ય છે, સર્વ સામર્થ્યમ એવ ચ, એટલે બધું એનું તો છે જ, પણ સાથે બધું આપવાનું સામર્થ્ય પણ પ્રભુમાં છે. આ ચોથો વિવેક. ત્યાર પછી પાંચમો વિવેક બતાવ્યો, અભિમાનસ્ચ સન ત્યાજ્ય. અહીંયા અભિમાન માટે બે શબ્દો આપ્યા, ગૌરવ અને ગ્લાની. તમારું અભિમાન ક્યારે ટકરાય, ગૌરવ થતો હોય ત્યારે, ગ્લાની હોય તો પણ તમારું અભિમાન તરત એ થવાનું છે, ખંડિત થવાનું છે. એટલે અભિમાનસ્ચ સન ત્યાજ્ય, ત્યાજ્ય પણ નહીં સન ત્યાજ્ય, સારી રીતે ગૌરવ કે ગ્લાની બંનેનો વાસના સહિત ત્યાગ કરવો જોઈએ. એટલે ત્યાજ્ય એટલું ના કરવું, ત્યાગ કરવો એવું નહીં, પણ સંત્યાજ્ય, સંત્યાજ્ય એટલે વાસના સહિત. આજે મેં નક્કી કરું કે ભાઈ મારે ગળ્યું ખાવું નથી, પણ એ ગળ્યું નથી ખાવું એ નિર્ણય કર્યા પછી મારા મનમાં મેં ગળ્યું ખાવાનું છોડી દીધું, એવું લાગે હા હું ગળ્યું ખાતો નથી, તો એ વાસના પણ રહેવી ના જોઈએ. પેલા એક ગુરુને ત્યાં બે શિષ્યો આવ્યા કે પ્રભુ અમારા પર કૃપા કરો, તો કે ભાઈ તમારી પાસે જે કંઈ છે ધન તમારું, એ તમે જઈને નદીમાં પધરી આવો, તમારી પાસે કંઈ નહીં રહે તો તમે વ્યવસ્થિત શીખી શકશો. એટલે બે જણા એક છાબડીમાં એમના પૈસા લઈને ગયા, નદીમાં બેઠા, પૈસા નાખ્યા, એક જણ તરત પાછો આવી ગયો અને બીજાને આવતા વાર લાગી. એટલે ગુરુદેવે પૂછ્યું બીજાને કે આ તો તરત આવી ગયો, તને કેમ વાર લાગે, તો કે ગુરુદેવ હું આ અક્કે પૈસો ઘણી 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 ઘણીને નાખતો હતો, તો ત્યાં ભલે પૈસા નાખ્યા પણ તારી વાસના એમાંથી દૂર થઈ નથી. એટલે સંત્યાજ્ય વાસના સહિત ત્યાગ આપણે કરવો જોઈએ. પછી છઠ્ઠા વિવેકમાં કહ્યું, વિશેષતશ્ચેદાજ્ઞા સ્યાદંતકરણ ગોચર, એટલે સ્વમાર્ગની રીત પ્રમાણે, ગુરુ આજ્ઞા પ્રમાણે તમે સેવા કરતા હો, પણ પ્રભુની કોઈક વિશેષ આજ્ઞા થાય અને એ જીવના સ્વકીય દૈહિક સુખથી જુદી હોય તો સ્વીકારવી, અન્યથા સ્વીકારવી નહીં. એટલે અહીંયા મુખ્ય વાત તો
એ કરી કે સોમાર્ગની રીત પ્રમાણે તમારે સેવા કરવી જોઈએ, અને એ સોમાર્ગની રીતમાં ગુરુ આજ્ઞા કરે, ઠાકોરજી આજ્ઞા કરે, તો એ પ્રમાણે સેવા કરતા કરતા કોઈક વખત ઠાકોરજી કંઈક વિશેષ આજ્ઞા કરે તો જીવે નક્કી કરવું પડે ભાઈ આજ્ઞામાં મારું સુખ છે કે ઠાકોરજીનું સુખ છે. જો ઠાકોરજીનું સુખ હોય અને ભલે મહાપુરુષની આજ્ઞા કરતાં કંઈક જુદી આજ્ઞા હોય, કંઈક વિશેષ આજ્ઞા હોય, આમ તો ગુરુની આજ્ઞા પ્રમાણે જ આપણે સેવા કરવાની છે. પણ કોઈક વખત ઠાકોરજી કંઈક આજ્ઞા કરે જે ગુરુની આજ્ઞા કરતાં કંઈક જુદી હોય, ત્યારે જીવે એ નક્કી કરવું પડે કે ભાઈ આ આજ્ઞામાં સુખ કોને છે, મને છે કે મારા ઠાકોરજીને છે. જો મારી જાતને સુખ નથી તો વિશેષ આજ્ઞા જે મહાપુરુષજી કરતાં પણ જુદી આજ્ઞા છે તેનું પાલન કરવું જોઈએ. પણ એને એવું લાગે કે ના, આ આજ્ઞામાં મારા સુખનો વિચાર છે, પ્રભુના સુખનો વિચાર નથી, તો એને એ આજ્ઞાનું પાલન કરવાનું નથી. જેમ મોટા રામદાસજીનો પ્રસંગ આપણે જાણીએ છીએ, મહાપુરુષે આજ્ઞા કરી હતી કે આંખો મીચીને તમે આ સેવા કરજો, ઠાકોરજી રાજભો આરોગ્ય છે, અને ઠાકોરજીએ કીધું કે ભાઈ તું આંખ ખોલ, હું રાજભોગ આરોગું છું તે તું જો. તો રામદાસજીએ કીધું કે ના, મારા ગુરુની આજ્ઞા પ્રમાણે મારે કરવાનું. તો ઠાકોરજી હસીને કહે છે, તારા ગુરુએ કહ્યું છે કે બાદનમ મારી છે, પણ જો પ્રભુની ઈચ્છા કંઈક જુદી હોય તો પ્રભુની ઈચ્છાનું પાલન કરવું. ત્યારે રામદાસજીએ આ જ વિચાર્યું કે ભાઈ આ આજ્ઞામાં સુખ કોનું. આ આજ્ઞામાં રામદાસજીને પોતાનું સુખ દેખાયું કે પ્રભુ આરોગ્ય છે, તે મને નજરથી જોવા મળશે તો એમાં મને સુખ મળશે, પણ એ સુખ લેતા લેતા મારી આ સેવા જે છે, મારો દાસ ધર્મ છે, એ હું ચૂકી જઈશ. તો આ રીતે વિશેષ આજ્ઞા એ જો પ્રભુના સુખ માટે હોય તો વિશેષ આજ્ઞા પાળવી, નહીં તો ન પાળવી. આ છઠ્ઠો વિવેક બતાવ્યો. સાતમો વિવેક બતાવ્યો, આપદ ગત્યાધિકારેષુ હઠસ્ત્યાજ્યશ્ચ સર્વથા. આપત્તિ આવે ત્યારે ચલાવી લેતા શીખવું જોઈએ. ઘણી વખત અમુક દુઃખો એવા હોય કે જે મેં જાતે દુઃખ દૂર કરી શકો. પગમાં તમને કાંટો વાગ્યો છે તો તમે કાંટો દૂર કરાવો, તે જરૂરી છે. પછી એ દુઃખ સહન કરો તમે. મહાપુરુષે કહ્યું છે કે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, એટલે કાંટો વગરનું દુઃખ સહન કરો, સહન કરો. મહાપુરુષ એવું નથી કહેતા કે ભાઈ આ તારા ઉપર વિપત્તિ આવી છે, એમાં તું તારી રીતે કંઈક વિચાર કરીને એને દુઃખ દૂર કરી શકતો હોય, કારણ કે તું સારો રહીશ એની પાછળ પણ મૂળ હશે તો પ્રભુની સેવા છે. કે તું સારો થઈશ તો પ્રભુની સેવા કર થશે ને. તો તારા જીવનમાં જ્યારે આપત્તિ વગેરે આવે ત્યારે ચલાવી લેતા શીખવું જોઈએ. ખોટી અટ કરવી ના જોઈએ. એકદમ બીમાર છીએ, તાવ કરતો ના, હું તો ઠાકોરજીને સમર્પેલું જ લઉં, હવે ડૉક્ટરની દવા ના લઉં. ઘણા એવા દ્રઢ વૈષ્ણવ હોય છે, વંદન છે એવા ભગવતીઓને, અને મેં જોયા પણ છે એવા એવા ભગવતીઓને વંદન છે. પણ મારા તમારા જેવા સામાન્ય જીવો માટે તો દવા લઈશું તો તંદુરસ્ત થઈશું, તો જ પાછા ઠાકોરજીની સેવામાં આપણે પહોંચી શકીશું. આ ભાવ અહીંયા કહેવા માગે છે. જે ભગવતીઓ છે એના માટે તો આખી વાત જુદી છે, એમને તો માત્ર પ્રભુ જ છે શરણ, એ આખી વાત જુદી છે. ત્યાર પછી આઠમો વિવેક કયો, ધર્માધર્માગ્ર દર્શનમ. એટલે કોઈ પણ કાર્ય કરીએ તો એમાં ધર્મ શું છે ને અધર્મ શું છે એનો સૂક્ષ્મ વિચાર વૈષ્ણવે કરવો જોઈએ. આજે તમે એક કામ લેતા હો, એ કામમાં તમને કરોડોનો ફાયદો થતો હોય, પણ એવા ઘણા લોકો છે જે લોકો જરૂરિયાતમંદ છે એને એમાં લાખોનું નુકસાન થતું હોય કે એમને જીવન જીવવા માટે મુશ્કેલી ઊભી થતી હોય, તો તે વખતે આપણે વિચાર કરવો જોઈએ કે ભાઈ અમારું પગલું યોગ્ય છે કે નહીં. એટલે ધર્મ ને અધર્મ એનો સૂક્ષ્મ વિચાર કરી વૈષ્ણવોએ આગળ વિચારવું જોઈએ. અરે દાન જેવી વસ્તુમાં પણ જો યોગ્ય વ્યક્તિને ત્યાં દાન જાય તો એ તમારું હિત કરશે, પણ અયોગ્ય વ્યક્તિના હાથમાં જો દાન જતું રહ્યું તો એ તમને નુકસાન કરશે. પેલા ગિરધરલાલજી મહારાજે જ કદાચ વચનામૃતમાં કોઈ જગ્યાએ લખ્યું છે કે એક માણસે એક જણને એક આના આપ્યો, તો એ માણસ કંઈક માછલા પકડવાનો ધંધો કરતો હતો, તેમાંથી એ જાળ લઈ આવ્યો અને માછલા પકડાને વેચ્યા. એમાં પેલાની જે સમૃદ્ધિ હતી એ બધી દૂર થઈ. અને બીજો એક એવો હતો કે એને પૈસો આપ્યો, તો
તો પેલો એમાંથી જઈને કાગળ લઈ આવ્યો, એમાં એમાં ભગવાન કલમ લીધી અને ભગવાનના નામો લખવા માંડ્યા, તો એની અસરથી પેલો સમૃદ્ધ થયો. તો આમ તમે કોઈને કંઈક મદદ કરો છો તેમાં પણ આવી રીતે ધર્મ અને અધર્મનો આગળ વિચાર તમારે કરવો જોઈએ. અને છેલ્લો નવમો વિવેક બતાવ્યો કે અનાગ્રહસ્ચ સર્વત્ર, એટલે ભગવદ્ સંબંધી કાર્યો છોડીને સંસારના વ્યવહાર માટે કે પુણ્ય પ્રાપ્તિ માટેના કાર્યો વધારે કરવાનો વૈષ્ણવે દુરાગ્રહ રાખવો જોઈએ. આપણા જેવા જીવો માટે આ બહુ જ અગત્યનું છે કે મૂળ તો આપણું કાર્ય ભગવત સેવા છે, અને મહાપુરુષજી પહેલાં તો અવ્યાવૃત પક્ષને જ વધારે પ્રાધાન્ય આપે છે અને વ્યાવૃત્તિમાં હરું ચિત્તમ. પણ એ વ્યાવૃત્તિ એવી કે આપણું જીવન યાપન થાય, કે આપણા ઘરે રહેલા પ્રભુને આપણે યોગ્ય લાલ લડાવી શકીએ તે, પણ એનાથી છૂટીને પ્રભુ સેવા પણ છોડીને આપણે વ્યવહાર અને વ્યવસાયને આગળ વધારીએ કે પુણ્ય પ્રાપ્તિના કાર્યો કરીએ, તો આ દુરાગ્રહ છે વૈષ્ણવે આ કરવો ના જોઈએ. તો આ નવ પ્રકારના વિવેક 1-5 શ્લોકમાં શ્રી મહાપુરુષજી આપણને બતાવ્યા. અને મેં કહ્યું કે વિઠ્ઠલદાસ કાયસ્થની વાર્તામાં જોવા મળે કે ગુસાઈજીએ આ વાત કરી હતી. તો હવે કઈ રીતે ફલિત થયું આપણે આગળ જ જોયું કે બંને વૈષ્ણવના જીવનમાં ઝંઝાવાતો આવ્યા અને આ વિવેક ધૈર્યાશ્રયથી એ લોકો ઝંઝાવાતોને પાર કરી ગયા છે. વિઠ્ઠલદાસ કાયસ્થ એ ગુસાઈજીના શરણે ગોકુલમાં આવેલા, મૂળ મથુરા આવેલા, ત્યાં ગુસાઈજીને જોયા અને પછી ગોકુલમાં ગુસાઈજીના શરણે ગયા. શરણે આવ્યા પછી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ હવે મને શું આજ્ઞા છે. પ્રાય દરેક દરેક વૈષ્ણવો મહાપ્રભુજી ગુસાઈજીના શરણે ગયા છે, તો નિવેદન કર્યા પછી આ પ્રશ્ન દરેક પૂછ્યો છે કે જે રાજ હવે મારું કર્તવ્ય શું છે. તો અહીંયા વિઠ્ઠલદાસ કાયસ્થે પણ પૂછ્યું કે જે રાજ મારે હવે શું કરવું, શું આજ્ઞા છે. જો ગુસાઈજી સરસ કરું કે તારાથી બીજું કાંઈ બનવાનું નથી, આ પણ આપણા આચાર્યો છે એની કેટલી બધી ઈશ્વરતા છે કે સામેની વ્યક્તિને શું કહેવું એ કેટલું કરી શકે એમ છે. એટલે કીધું કે તારાથી બીજું કંઈ તો બનશે નહીં, કહી દીધું. માટે હું તને વિવેક ધૈર્યાશ્રયનો પાઠ નિત્ય કરવા માટે આજ્ઞા કરું છું. તારાથી બીજું કંઈ નહીં થાય, ભગવત સેવા ન આપી, પણ વિવેક ધૈર્યાશ્રય એનો તો પાઠ પણ નિત્ય કરજે. શ્રી વિઠ્ઠલદાસે શ્રી ગુસાઈજીને પાછી વિનંતી કરી કે મહારાજ વિવેક ધૈર્યાશ્રયનું સ્વરૂપ કૃપા કરીને મને સમજાવો. આજ્ઞા તો કરી પણ પાછી વિનંતી કરે છે કે મને વિવેક ધૈર્યાશ્રયનું સ્વરૂપ કૃપા કરીને સમજાવો. એટલે જોનો હરિ આપુન પી ન જતા આવે તોનો સકલ માર્ગ પડે સુને નહીં આવે. આપણે ગમે તેટલો પ્રયત્ન કરીએ પણ હરિ કૃપા ન કરે, ગુરુ કૃપા ન કરે, કોઈ ભગવદીય કૃપા ન કરે ત્યાં સુધી આ બધી વાતો આપણે સમજી શકતા નથી. એટલે વિઠ્ઠલદાસ અહીંયા વિનંતી કરી કે મને સ્વરૂપ સમજાવો. અને જ્યાં સુધી આપણે રવિવારે પણ જોયું કે અર્થાનુસંધાનપૂર્વક પાઠ ન કરીએ ત્યાં સુધી સાચો આનંદ મળતો નથી. એટલે ગુસાઈજીએ કૃપા કરી વિઠ્ઠલદાસને વિવેક ધૈર્યાશયનું સ્વરૂપ અર્થ સહિત વિસ્તારપૂર્વક સમજાવ્યું હતું. એ બધું વિઠ્ઠલદાસે શું કર્યું, એ સ્વરૂપ હૃદયમાં ધારણ કરી લીધું. હૃદયમાં ધારણ ક્યારે થાય, જ્યારે તમે એકાગ્ર બનો, આજુબાજુનું બધું ભાન ભૂલી જાઓ અને એવા એનગ્રોસ થઈ જાઓ કે તમને પછી શ્રી ગુસાઈજીના મુખારવિંદ અને વચનામૃત સિવાય બીજું કાંઈ દેખાય જ નહીં, કંઈ સંભળાય જ નહીં. એટલે એ વચનામૃતો કર્ણમાં પ્રવેશીને વિઠ્ઠલદાસના હૃદયમાં પધારી ગયા. એટલે જે વિવેક ધૈર્યાશ્રયનું આધિદૈવિક સ્વરૂપ હશે ને એ એમના હૃદયમાં પ્રગટિત થઈ ગયું. વિઠ્ઠલદાસે હૃદયમાં ધારણ કર્યું એટલે શું થયું, અહર્નિશ એના ભાવમાં છક્યા રહેવા લાગ્યા. જેમ શ્રીમદ ભાગવતના
બાર સ્કંદો, ઠાકોરજીના બાર અંગો છે, એમ આ વલ્લભ ગીતાના 16 રત્નો એ મહાપ્રભુજીના અંગો છે. એટલે વિવેક દયાલ વિવેક દરિયાશય રૂપી મહાપ્રભુજીનું અંગ એ વાસ્તવમાં તો મહાપ્રભુજી જ છે. એટલે વિવેક દરિયાશય ગ્રંથ હૃદયમાં ઉતર્યો એ સાથે મહાપ્રભુજી એ અંગથી એ રૂપથી એના હૃદયમાં બિરાજી ગયા. ધીસ ઇઝ ધ બ્યુટી. એટલે અહર્નિશ પછી એ જ ભાવમાં છકાઈ રહેતા હતા, જેમ ઠાકોરજી હૃદયમાં પધારે અને માણસ કેવો છકેલો રહે, એમ વિઠ્ઠલદાસ કાયસ્થ પણ પછી આ વિવેક ધૈર્યાશ્રયના અર્થના ભાવમાં જ છકેલા રહેતા હતા. હવે કઈ રીતે એમના જીવનમાં ઝંઝાવાત આવ્યા, કઈ રીતે પાર કર્યા? તો વિઠ્ઠલદાસ કાયસ્થ એ નારાયણદાસના એક બાદશાહ હતા ત્યાં ચાકર હતા. નારાયણદાસ પણ કુસાઈજીના સેવક છે અને ગૌડ દેશમાં એક રાજાને ત્યાં નોકરી કરતા હતા અને બહુ ઊંચા હોદ્દા ઉપર હતા. અને આ વિઠ્ઠલદાસ પણ એ જ જગ્યાએ પહોંચ્યા અને નારાયણદાસના જે બાદશાહ હતા એને ત્યાં જે ચાકર તરીકે રહ્યા. હવે એમણે ખબર છે કે નારાયણદાસ એ વૈષ્ણવ છે એ જાણે છે, કારણ કે નારાયણદાસે કંઠીને બધું પહેર્યું હોય ને, તિલક ધર્યું હોય, એટલે એમને તો ખબર પડી કે આ વૈષ્ણવ છે. પણ વિઠ્ઠલદાસે પોતાની ઓળખ વૈષ્ણવ તરીકે છુપાવી, કહ્યું નહીં કે હું વૈષ્ણવ છું. અને રાજાએ એની હકુમત જે જે ગામોમાં હતી ત્યાંના પૈસા ઉઘરાવવાની એને સત્તા આપી. એટલે આ વિઠ્ઠલદાસ કાયસ્થ જાય, પૈસા ઉઘરાવી લાવે, વરસ પૂરું થાય એટલે એનો હિસાબ આપે, આવો આવી એમની ચાકરી હતી. એમાં એક દિવસ જ્યારે હિસાબ માટે નારાયણદાસે બોલાવ્યા ત્યારે વિઠ્ઠલદાસે પૈસા આપ્યા, હિસાબ કરતો હિસાબમાં ઘટ આવી, પૈસા ઓછા પડ્યા. એટલે નારાયણદાસે વિઠ્ઠલદાસને કીધું કે પૈસા મને આપો, આ ઘટ પડે છે. એટલે વિઠ્ઠલદાસે કીધું કે હમણાં તો મારી પાસે પૈસા નથી, પણ તમે મને બીજી વખત કોઈ જગ્યા મોકલશો ત્યાંથી હું પૈસા લાવીને તમને આપી દઈશ. એટલે નારાયણદાસે કીધું એ તો ચાલે નહીં, આ તો રાજદ્રવ્ય છે, અને એમને જેલમાં પૂર્યા. જેલમાં પૂર્યા એટલા નહીં, પૈસા ન આપો ત્યાં સુધી દર ત્રીજે દિવસે 100 કોરડા એમના દેહ ઉપર મારવાનું નક્કી કર્યું. તો આમને આમ એમનું શરીર સડી ગયું. પણ નારાયણદાસ જે ગુસાઈજીના સેવક હતા તેમને જણાવ્યું નહીં કે મારે પણ શ્રી ગુસાઈજી દ્વારા જ બ્રહ્મ સંબંધ થયું છે. આ વિવેક, આ ધૈર્ય અને આ આશ્રય કે આટલા બધા કોડા પડે છે છતાં પણ પ્રભુ મારું રક્ષણ કરશે. હવે એકવાર ગુસાઈજી ત્યાં પધાર્યા એટલે નારાયણદાસ જતા હતા, આ વિઠ્ઠલદાસે પણ કીધું મને પણ જોડે લઈ જાઓ. ત્યારે નારાયણદાસે ખબર પડી કે ભાઈ તું વૈષ્ણવ છે, તે મને પહેલાં કેમ ના કહ્યું, કેમ પછી તે મને વાત કરી? ત્યારે વિઠ્ઠલદાસે કયો ગૌરવ સાળે જવાબ આપ્યો છે. વિઠ્ઠલદાસે કહ્યું કે હું મારી વૈષ્ણવતા વેચવા તમારી પાસે નથી આવ્યો. બરોબર, આટલી આટલી તકલીફ પડ્યા પછી પણ વિઠ્ઠલદાસ કાયસ્થ નારાયણદાસને કહે છે કે હું મારી વૈષ્ણવતા વેચવા માટે તમારી પાસે નથી આવ્યો. કેટલી બધી ખુદદારી, કેટલી બધું એમને વલ્લભમાં દ્રઢતા, કેટલી બધી ધીરજ અને વિવેક. તો આજ કે હરિ સર્વમ નિજેચ્છાત કરી શકી, મારે આ દેહના દંડ ભોગવવાના છે, મારે આ કોરડા ખાવાના છે, તો હરિની ઈચ્છા છે માટે હું ખાઈ લઉં છું. અને કેટલી ધીરજ કે ના, મારે કહેવું નથી કે હું વૈષ્ણવ છું અને પાછું ચોક્કસ એક દિવસ હું આમાંથી પાર પડવાનો છું આશરે. તો વિવેક ધૈર્ય અને આશરે ત્રણેયના દર્શના તમને વિઠ્ઠલદાસના જીવનમાં દેખાય. એટલે જ્યારે ગુસાઈજી પધાર્યા, પ્રસાદ લેવાનું કહ્યું, ત્યારે જોયું આનો દેહ આપો, કે અરે વિઠ્ઠલદાસ આ શું? ત્યારે વિઠ્ઠલદાસે બધી વાત કરી. ગુસાઈજીએ પણ વિઠ્ઠલદાસને કહ્યું કે તે નારાયણદાસને કેમ પહેલાં ન કહ્યું? ગુસાઈજીએ પણ કહ્યું કે તારે નારાયણદાસને પહેલાં કહેવું હતું ને.
ત્યારે વિઠ્ઠલદાસ જો ગુસાઈજીને પણ કેવો જવાબ આપે છે, કહે છે કે મહારાજ ચાકરી કરી પણ માળા વેચાય કઈ રીતે? ગુસાઈજીને આવું કહી દીધું કે મેં તો ચાકરી કરી છે, એટલે ચાકરી કરેલો કંઈ એનાથી ચાકરીમાં હું વેચાઈ જઉં પણ મારી માળા થોડી વેચાય? ચાકરી કરી છે મહારાજ, માળા થોડી વેચાય, અને આ તો દેહનો ભોગ છે અને એને ભોગવી છૂટકો છે. વંદન કરવાનું મન થઈ જાય વૈષ્ણવને. હરિરાયજી એટલે જ કહે છે ને કે હો વારી ઇન વલ્લભી અનવર મેરે તનકો કરો બીજો ને શીશ ધરો બસ. એટલે આવા જે મહાપ્રભુજી ગુસાઈજીના જે સેવકો છે એ સેવકોના પ્રસંગો જોઈને ખરેખર હૃદય આપણું એટલું ભાવભદ્રતાથી ભરાઈ જાય કે આપણે થાય કે એ બધા વૈષ્ણવ પાસેથી કંઈક આપણા જીવનમાં પણ વિવેક ધૈર્ય આશ્રય આવે તો કેવું સારું. હા, અને બીજા વૈષ્ણવને આપણે વાત કરી હતી, વિરક્ત વૈષ્ણવ. એ વિરક્ત વૈષ્ણવ પણ ગુજરાતના જ હતા અને એ પણ ગુસાઈજીના સેવક જ બન્યા, અને ગુસાઈજીની કૃપાથી તેમને ભગવદ્ લીલાનું જ્ઞાન થયું. કારણ કે ગુસાઈજીએ એમને પણ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ સમજાવ્યો છે, એ વાર્તામાં પછી આવશે, પણ એમને પણ ગુસાઈજીની કૃપાથી ભગવદ્ લીલાનું જ્ઞાન થયું. અને ભગવદ્ લીલાનું જ્ઞાન થવા માંડ્યું એટલે ભગવદ્ લીલા આ તો વન ઓફ ધ સિદ્ધિ, જે આઠ સિદ્ધિ છે, આઠ સિદ્ધિ છે એમાં ભગવદ્ લીલાનું જ્ઞાન થવું, ભગવદ લીલા દર્શન થવા આપણે સિદ્ધિ થઈ ને, તો આવી સિદ્ધિ અમને ગુસાઈજીના દર્શનથી મળી. એટલે અમને ગુસાઈજીને પૂછ્યું કે મહારાજ મને એવો ઉપદેશ આપો જેથી મારો દુઃખરૂપી સંસાર છૂટી જાય અને ભગવદ્ લીલાની પ્રાપ્તિ થયા. તો દર્શન થયા છે પણ ભગવદ્ લીલાનો એક ભાગ બનવું છે અને મારે માણવી છે, તો મને ભગવદ્ લીલાની પ્રાપ્તિ થાય, મારો દુઃખરૂપી સંસાર છૂટે એવો કંઈક ઉપદેશ આપો. તે ગુસાઈજીએ કીધું, આજ્ઞા કરી કે વૈષ્ણવે ત્રણ વસ્તુની રક્ષા કરવી. પહેલાં તો ગોવર્ધનનાથજીની સેવા શરણાગતિ સ્વીકારીએ તો બધું કહ્યું છે, અને એવા જ્યારે વૈષ્ણવ બને કે સંસારમાંથી મોહ મમતા છોડી દે, માત્ર ઠાકોરજીનો જ આશ્રય કરે, ઠાકોરજીની સેવા કરે, તો એવા જીવોને ભગવદ્ લીલાની પ્રાપ્તિ થાય. અને ભગવદ્ લીલાની પ્રાપ્તિ થશે તમને ખબર કઈ રીતે પડે? ગુસાઈજી મહારાજ આજ્ઞા કરે છે કે એવા જીવને અંતિમ સમયે ઠાકોરજીનો વેણું નાદ સંભળાય છે. તમે ભગવદ્ લીલામાં પહોંચવાના છો એની પણ તમને સિગ્નલ મળે છે, ગુસાઈજી મહારાજના વચનો છે કે એવા જીવોને અંત સમયે ઠાકોરજીનો વેણું નાદ સંભળાય છે. આવું સમજાય. અને પછી કીધું કે ત્રણ વસ્તુની રક્ષા કરવી, પ્રથમ તો વિવેક, પછી ધૈર્ય અને પછી આશ્રય. આ ત્રણ વસ્તુઓનું જતન કરવું. અને શ્રી ગુસાઈજી મહારાજે પોતાની ભાષામાં બહુ સુંદર રીતે સમજાવ્યું છે કે પ્રથમ તો વિવેકનું તાત્પર્ય હું કહું છું. મહાપ્રભુજી જે આજ્ઞા કરે છે કે જે પ્રભુ જે કરશે આછો હિ કરતે, પ્રભુ જે કંઈ કરે છે બધું સારું જ કરે છે, એસો વિશ્વાસ રાખનો, આવો વિશ્વાસ રાખવાનો કે પ્રભુ જે કરે છે. એટલે જો તમે બંને વૈષ્ણવોના જીવનમાં છાયા વિઠ્ઠલદાસ કાયસ કે છાયા વિરક્ત વૈષ્ણવ, તો પ્રભુ જે કરે છે તે બધું સારું જ કરે છે, વિશ્વાસ રાખો. કેવી પણ સ્થિતિ પ્રાપ્ત હોય પણ ઠાકોરજી શું પ્રાર્થના કરવી નહીં, પ્રાર્થિત એવા તથા કેમ સ્યાત, પેલું આવ્યું ને હરિહિ સર્વમ નિજે ચાત કરી શકે, આપણે જોયા. આ ગુસાઈજી પણ એ સમજાવી રહ્યા છે કે પ્રાર્થિત એવા તથા કેમ સ્યાત, પ્રભુને પ્રાર્થના નહીં કરવાની, પ્રભુ કી ઈચ્છા હોય કે સોઈ કરેંગે, નિજે ચાત કરી શકી. તાતે સર્વથા તરીકે ભગવદીય વૈષ્ણવ કો પ્રાર્થના નહીં કરી. મનમાં એક નિર્ધાર કરનો, જો શ્રી પ્રભુજી સબ જાણત હૈ સર્વે સ્વરસ સર્વાત્મા, પ્રભુ બધાના મનની જાણે છે, પ્રાર્થના કાંઈ કો કરીએ, પ્રાર્થના શું કામ કરવાની.
અને જો પ્રહલાદજી જેવા કહેતા હોય કે માગવાનું આપની પાસે પ્રભુ ક્યાંથી હોય, માગીએ તો પેલા મણિક વૃત્તિ છે કે એવું થોડું થાય, તો પ્રાર્થના નહીં કરવાની. પ્રાર્થના કહો તો પ્રથમ એ સિદ્ધ કરી કે રાખે, એટલે તમારે જે કંઈ જોઈએ છે એ તો પ્રભુએ સિદ્ધ કરીને રાખ્યું છે. ઓર મનુષ્ય અપને મન કી હું નહીં જાણત જો કહે, અને પ્રભુએ શું આપવું છે એની તો ખબર નથી. પેલો એક રાજા હતો, એને એક માણસ મળી ગયો, બહુ બિચારો કામ કરે, રાજા બોલાવે ત્યારે જાય, પગાર ના માગે, રાજાની પાછળ એટલો બધો તન્મય થઈને જીવે, બહુ સમય થયો. ત્યારે રાજાને થયું કે આવો એક માણસ મળ્યો છે તો મારે એને કંઈક આપવું જોઈએ, કંઈ માગતો બી નથી, તો મારે કંઈક આપવું જોઈએ કે આ માણસ કુંવારો છે, તો મારી છોકરી એની સાથે પરણાવી દઉં, એમ રાજાએ વિચાર કર્યો. હવે આ બાજુ, કારણ કે દરેકે દરેક માણસનો અધિકાર અને ક્ષમતા કેટલી, પણ રાજા વિચારે છે એટલે એની આખી વિચારવાની રીત રાજાની ઊંચાઈની છે, અને આ પેલો ગમે તેમ તો એક સામાન્ય માણસ છે એટલે એની પણ વિચારવાની રીત એની ઊંચાઈની છે. એટલે એ બી એક દિવસ કંટાળ્યો કે આ શું રોજ રોજ મારે જાતે ઘરનું કામ કરવાનું, જાતે રસોઈ કરવાની, પાછું રાજા બોલાવે ત્યારે દોડવાનું, કંઈ ઠેકાણા નહીં. હા, કે કોઈ દિવસ રાજાને થાય છે ખરું કે આને કંઈક હું આપું ને કંઈક પૂછું, કે કોઈ દાસી સાથે લગ્ન કરાવું એમ એ પૂછે તો કહું. તો એ આવું વિચારતો હતો ને ત્યાં જ રાજાનો માણસ આવ્યો કે ચલો રાજા તમને બોલાવે છે. એટલે પહેલાં ખીજાને કીધું કે તારા રાજાને કંઈ ભાન છે, અને વિચાર આવે છે કે આ માણસ કેમ જીવે છે, છેવટે એક દાસી તો મોકલે તો રસોઈ કરીને ખાઈને જવું. પેલા જીને રાજાને એવું કીધું, ત્યારે રાજાને થયું ઘરે રહી રહે આ કેવો માગ્યું, માગીને કેવું માગ્યું કે હું એને મારી દીકરી પરણાવીને અડધું રાજ આપવાનો વિચાર કરતો હતો, ત્યારે આણે તો માગી માગીને દાસી માગી કસે ભાઈ જા તું તારા દાસી સાથે લગ્ન કર. એટલે આપણે પ્રભુ પાસે માગીએ, પણ પ્રભુ આપણને શું આપવા માગે છે એ આપણને શું ખબર છે, અને આપણે અદ્રષ્ટવ જાણત નહીં. એટલે આપણા જે કર્મના ફળ છે, આપણું પ્રારબ્ધ છે, એને પણ આપણે તો જાણતા નથી કે કહા લખ્યું હોય. એ તો પેલો સંન્યાસી યતિ હતો તે પેલાના લલાટ ઉપર જોઈ દે આત્મદેવના, હા, પણ આપણે તો જાણતા નથી. તો શ્રી પ્રભુજી કે ધર્મ કેસે જાણીએ, તો આપણે આપણા ભાગ્યમાં શું છે ખબર નથી, તો પ્રભુ આપણે શું કરવા માગે છે એ તો આપણે શી ખબર પડે. એટલે કોઈ દિવસ પ્રભુ પાસે પ્રાર્થના કરવી નહીં. શ્રી ગોવર્ધનના જે વિચાર્યું છે તે જ થવાનું છે, એ સિવાય બીજું કંઈ થવાનું નથી. અને એ કરશે તો ભલું જ કરશે, આ જ વિશ્વાસ કે જે કરશે તે ભલું જ કરશે. ત્યાર પછી આ વિરક્ત વૈષ્ણવને કહ્યું કે જીવે અભિમાન નહીં કરવું, અભિમાનસ સંત્યજ્ય. આજે વિવેકો આપણે જોયા ને ગુસાઈજીએ, આજ વિવેકો મહાપજીને સમજાયા, હા, કે અભિમાનસ તો સંત્યજ્ય. જીવે અભિમાન કોઈ દિવસ કરવું નહીં, અને એવું વિચારવું નહીં કે જો હું તો એસી રીતિ શું સેવા કરતો હું, પણ પ્રભુજી કો અમારી ઈચ્છા તે કાર્ય કરે નહીં હે, એવું પણ વિચારવું નહીં કે હું પ્રભુની ઈચ્છા હું આવી સેવા કરું છું રીત પ્રમાણે, અને પ્રભુ મારી આટલી ઈચ્છા પણ પૂરી કરતા નથી, એવો વિચાર કરવાનો નહીં. આપની ઈચ્છા પ્રમાણ કાર્ય કરે છે, ભગવાન તો પોતાની ઈચ્છાથી જ કાર્ય કરે છે. સો એસો મેરે શરીર કી સેવા કો કષ્ટ હૈ મેં કહાં કરો, આવું બધું વિચારવું નહીં જોઈએ. મેં તો બેઠો રહું, હું તો હવે બેસીશ, પ્રભુ મારું કંઈ સાંભળતા નથી એટલે હું તો હવે બેસી રહીશ, મને તો બહુ કષ્ટ પડે છે. એસો જીવ જો વિચાર કરી કે પર્યો રહે તો વા જીવ કો કાર્ય સિદ્ધ કહેતે હોય, એટલે આવું વિચારીને તમે સેવા ન કરો તો એનું કાર્ય સિદ્ધ થતું નથી. સો વૈષ્ણવ કો ગુરુ કી આજ્ઞા પ્રમાણ ચલનું હોય, એટલે આવીને કે ગુરુએ આજ્ઞા કરી હોય પછી ભલે પ્રભુ કંઈક બીજી આજ્ઞા કરે, વિશેષ આજ્ઞા, પણ ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવું જોઈએ. ગુરુ કી આજ્ઞા લોપ નહીં કરવી, ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરવું. જો હા, વિશ્વાસ ગુરુ વાત જોઈએ, એટલે આજ્ઞાનું ઉલ્લંઘન કરીએ તો અપરાધ થાય. એટલે સૌથી પહેલાં તો ગુરુના વાક્યમાં વિશ્વાસ હોવો જોઈએ, જેવું જરૂર જરૂરી છે. હા, પ્રભુ મારું સારું કરવાના જ છે, પ્રભુ મને સારો કરવાના જ છે, પ્રભુ મારું સારું કરવાના જ છે, કરશે, આ નિશ્ચય દ્રઢતા મનમાં હોવી જોઈએ. તાતે સેવક કહો તો સદા સ્વામી કે આધીન રહેનો. જબ સેવક નિવેદન કર્યો હોય, પુત્ર દ્વારા ગૃહ ધંધ સબ સમર્પણ કર્યો હોય, તબ અબ યા જીવ શું કહા હૈ,
અભિમાન છોડવાનું ને, કારણ કે પ્રભુ પ્રભુ આગળ તમે નિવેદન કર્યું પુત્ર દ્વારા દ્વારા પત્ની ગૃહ ધન બધું, પછી મારું શું છે? તો અભિમાન તમે શેનું કરો? હા, મારી પાસે આટલું ધન છે, મારો પુત્ર આટલો 80 છે, મારી પત્ની આટલી 22 છે, પણ એ તો બધું ત્યાં પ્રભુને સમર્પ્યું, હવે પ્રભુના થઈ ગયા, તો પછી અભિમાન કેવું? એટલે પ્રભુજી જે કરશે તે સારું જ કરશે એવું નિશ્ચય રાખો. અને હું ભગવાનનો સેવક છું, માટે સેવા કરવી એ મારો ધર્મ છે. તો આટલા વિવેક શ્રી વિઠ્ઠલનાથજીએ આ વિરક્ત બ્રાહ્મણને બતાવ્યા છે. અને એ વિરક્ત બ્રાહ્મણ એ રીતે એને સેવા પણ બહુ પ્રેમથી કરી છે, અને એમાં ને એમાં એ મસ્ત રહ્યા છે. અને આ રીતે ભગવત સેવા, ભગવત દર્શન ભાવપૂર્વક કરવા, પુષ્ટિ માર્ગમાં સ્વરૂપ ભાવના, લીલા ભાવના, ભાવ ભાવના મુખ્ય છે. આ પ્રકારની નિરંતર ભાવના કરવી. તો આ રીતે ગુસાઈજીએ આ વિરક્ત વૈષ્ણવને સમજ આપી છે. આ સાથે આપણે આજના આ સત્સંગને અહીંયા વિરામ આપીએ છીએ. આશ્રયનું પદ આપણે બોલી લઈશું. દ્રઢઈ ન ચરણન કેરો વરોંસો, દ્રઢઈ ન ચરણન કેરો, શ્રી વલ્લભન કચંદ્ર છટા બિન સબ જુગ માજ અંધેરો વરોંસો, દ્રઢઈ ન ચરણન કેરો, સાધન ઓર નહીં અકલી મે જાસો હોત નિવેરો, સુર કહા કહે દુવિધવા ધરો, બિના મોલ કો ચેરો ભરોસો, દ્રઢઈ ન ચરણન કે. શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજી કી જય, શ્રી ગોપીનાથજી મહારાજ કી જય, શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય, સાથે બાલકન કી જય, સાથે સ્વરૂપન કી જય, શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય, શ્રી પુરુષોત્તમજી દેખવાલે કી જય, 84 ભગવદીઓ કી જય, અષ્ટ સખાઓ કી જય, દામોદરદાસ હરસાનીજી કી જય, હરિદાસ વજ શ્રી ગિરિરાજજી કી જય, વલ્લભ કુલ સમસ્ત પરિવાર કી જય, આજ કે આનંદ કી જય, સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.